નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, જે તમારે બોર્ડ માટે રોકડા 5 માર્ક્સ અપાવી શકે છે. કમ્પલસરી આમાંથી એક 2 માર્ક્સનો દાખલો અને એક 3 માર્ક્સનો દાખલો રકમ બદલાયા વગર પૂછાય છે. તો મારા મત મુજબ જો તમે આ ચેપ્ટર એકદમ સરળતાથી ક્લિયર કરી લો તો બોર્ડ માટે તમારા 5 માર્ક્સ ક્યાંય નથી ગયા. એક 2 માર્ક્સનો કમ્પલસરી દાખલો અને એક 3 માર્ક્સનો ઓરમાં દાખલો પૂછાય છે, જેમાં પણ પેટર્ન ફિક્સ છે કે આ પ્રમાણે જ દાખલા પૂછાય છે. તો તમારે જે જે પ્રકારે દાખલા પૂછાય છે એ દરેક દાખલાનું એક એક એક્ઝામ્પલ હું તમને વિડીયો સ્વરૂપે બતાવીશ. તો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. આપણે નવા વર્ષનો એવો ટાર્ગેટ બનાવ્યો છે કે 1 લાખ ગુજરાતના ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને પહોંચાડવાની છે. તો આ વિડીયોને શક્ય હોય એટલું તમારા વોટ્સએપના દરેક ગ્રુપમાં આ વિડીયોની લિંકને શેર કરજો, તમારા વોટ્સએપના સ્ટેટસમાં આ વિડીયોને મૂકજો, જેથી કરીને ગુજરાતના બીજા પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ ચેપ્ટરનો અથવા તો આપણા આવનારા વિડીયોનો લાભ લઈ શકે. ચલો તો આજના દાખલા વિશે વાત કરીએ. તો આજે કયો દાખલો આપણે જોવાનો છે? તો આજે આપણે સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 2 જોવાનું છે, જેની રકમમાં શું કીધું છે આપણને. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. એમાં આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં દૈનિક વેતન રૂપિયામાં આપણને આપેલું છે. કેટલું છે? 500 થી 520, એટલે કે વર્ગો આપેલા છે. 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600, એમ કરીને દૈનિક વેતન તમને રૂપિયામાં વર્ગો સ્વરૂપે આપેલું છે. એના સિવાય જોઈએ તો કારીગરોની સંખ્યા આપેલી છે, એટલે કે જેનો દૈનિક પગાર 500 થી 520ની વચ્ચેનો હશે એવા કુલ 12 કારીગરો છે. 520 થી 540ની વચ્ચે હશે એવા 14 કારીગર છે. 540 થી 560ની વચ્ચે હશે એવા 8 કારીગર છે. 560 થી 580ની વચ્ચે હોય એવા 6 કારીગર છે. અને 580 થી 600ની વચ્ચે એવા કુલ 10 કારીગરો છે. આપણને શોધવાનું શું કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. અહીંયા આપણને કોઈ સ્પષ્ટતા કરી નથી કે મધ્યક શોધવા માટે કઈ રીતનો તમે ઉપયોગ કરો. મધ્યક આપણે સામાન્ય રીતે 2 રીતે શોધી શકાય છે, એક તો ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. પરંતુ મોટાભાગના દાખલાઓ આપણે ધારેલા મધ્યકની રીતે જ સોલ્વ થઈ જતા હોય છે. જો તમને કમ્પલસરી રકમમાં ના કીધું હોય કે પદ વિચલનની રીતે મધ્યક શોધો, તો આપણે ધારેલા મધ્યકની રીતનો જ ઉપયોગ કરીશું. અહીંયા આપણે જોઈએ તો કારીગરોની કુલ સંખ્યા આપેલી છે. હવે આ કોષ્ટક જે આડું કોષ્ટક છે એને આપણે શું કરીશું, ઊભા કોષ્ટકમાં ફેરવી દઈશું. એટલે કે જે માહિતી આપણને આપેલી હતી દૈનિક વેતન રૂપિયામાં, એને આપણે વર્ગો જે આપેલા હતા એને ઊભા કોષ્ટકમાં ગોઠવી દીધા. એના પછી જે નીચેની લાઈન હતી એ બીજી લાઈન કારીગરોની સંખ્યા, એટલે કે FI એ આપણી જે બીજી લાઈન હતી એને આપણે બીજા કોષ્ટકમાં ઊભી કરી દીધી. એટલે કે જે માહિતી હતી બીજી લાઈનમાં એ FI થઈ, આવૃત્તિ કહેવાય, જેની સંજ્ઞા આપણે FI કહીશું. હવે આપણે કેટલા ખાના બનાવવા, તમને ઘણા શિક્ષક એવું શીખવાડતા હશે કે તમારે સૂત્ર મુજબ યાદ રાખવાનું કે કેટલા ખાના બનાવવાના. તો અહીંયા હું તમને એક સરળ રીત બતાવીશ કે જેથી કરીને તમારે કોઈ ખાના, એટલે કે કયા દાખલામાં કેટલા ખાના બનાવવાના એ યાદ રાખવાની જરૂર નથી. કારણ કે માંડ એક તો આપણને દાખલો યાદ રહેતો હોય, ત્યાં આપણે કયા દાખલામાં કેટલા ખાના બનાવવાની એ ક્યાં એક્સ્ટ્રા યાદ રાખીએ. એટલા માટે આપણે શું કરીશું, માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખીશું. હવે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? તો આપણને ખબર છે કે મધ્યક એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. હવે આ એક એક પદ આપણે ડિટેલમાં સમજવું જરૂરી છે. એટલે કે આ જો ખાના કેટલા બનાવવા એ યાદ ના રાખવું હોય તો આપણે સૂત્રનું દરેક પદ જાણવું જરૂરી છે. એ શું છે? તો ધારેલો મધ્યક. હવે ધારેલો મધ્યક આપણે ક્યાંથી મેળવીશું? તો ધારેલો મધ્યક છે મધ્યક કિંમતના ખાનામાંથી મેળવીશું, એટલે કે XI ના ખાનામાંથી મેળવીશું. હવે XI એટલે શું? તો જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે XI નું ખાનું, એટલે કે મધ્ય કિંમતનું ખાનું જે આપણે બનાવવું પડે, એટલે કે તો આપણે એ શોધવા માટે XI નું ખાનું બનાવવું પડશે. એના પછી આગળ જોઈએ
તો આપણને FIDI શોધવાનું છે, એટલે કે આ સિગ્મા છે, સિગ્મા શું બતાવે કે સરવાળો, FI અને DI નો ગુણાકાર કરવાનો, એવા બધા જ પદોનો ગુણાકાર કરતા કરતા અને છેલ્લે એ બધાનો સરવાળો કરવાનો. તો આપણે એ FIDI શોધવા માટે FIDI નું ખાનું બનાવવું પડશે, પરંતુ આપણી જોડે તો FI નું જ ખાનું છે, તો DI નું પણ એક ખાનું બનાવવું જોઈએ, જેથી કરીને એ બંનેનો ગુણાકાર કરીને લાસ્ટમાં આપણે FIDI નું ખાનું બની જાય. અને નીચે જે સિગ્મા FI છે એ તો આપણે જે આવૃત્તિ આપેલી છે કારીગરોની સંખ્યાનું એનું ટોટલ છે. ચલો તો આપણે શું કરીશું, તો આપણે ત્રણ ખાના બનાવવા પડશે. સૌથી પહેલા તો એ માટે, એટલે કે ધારીના મધ્યક માટે, એના પછી FIDI નું ખાનું, અને FIDI શોધવા માટે DI નું ખાનું, એમ મળીને કુલ ત્રણ ખાના બનાવવા પડશે. તો આપણે ત્રણ ખાના બનાવી દઈએ. અહીંયા આપણે જોઈ શકીએ કે આપણે પાંચ ખાના બનાવી દીધા છે, એટલે કે બે ખાના તો હતા જ, કારણ બીજા ત્રણ ખાના આપણે સૂત્ર ઉપરથી નક્કી કર્યા કે ત્રણ ખાનાની જરૂર પડશે, તો આપણે એ શોધી કાઢ્યા. ચલો હવે એ શું કરવાનું છે, તો આ સિગ્મા FI છે આપણે રકમમાં જોયું હોય તો રકમમાં આપણને કીધું હતું કે કુલ 50 કારીગરો છે. જો આપણને રકમમાં ના આપ્યું હોય તો આપણે શું કરવાનું, આ ઊભી લાઈન છે એનો સરવાળો કરી દેવાનો અને જે રકમ આવે એટલે કે જે નંબર મળે એ આપણે સિગ્મા FI તરીકે લેવો પડે. તો સિગ્મા FI બરાબર 50, એટલે કે સૂત્રમાં જે છેદમાં આપણને સિગ્મા FI ની જરૂર છે એ આપણને મળી ગઈ. ચલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. એ એટલે કે ધારેલો મધ્યક. ધારેલો મધ્યક આપણે મધ્ય કિંમતમાંથી લઈશું. મધ્ય કિંમત એટલે શું, તો આ અધસીમા, એટલે આ પહેલા વર્ગની વાત કરું તો આ 500 છે એ અધસીમા કહેવાય ને 520 છે ઉધ્વસીમા કહેવાય. તો અધસીમા વત્તા ઉધ્વસીમા બંનેનો સરવાળો કરીને બે વડે આપણે ભાગીએ ત્યારે આપણને જે રકમ મળે એની મધ્ય કિંમત મળે. સામાન્ય રીતે દરેક વર્ગોમાં જોતા જઈએ તો આપણે વર્ગ લંબાઈ સરખી છે. વર્ગ લંબાઈ કોને કહેવાય, તો ઉધ્વસીમા બિંદુમાંથી અધસીમા બિંદુ બાદ કરીએ અને જો દરેક વર્ગો માટે સમાન મળે તો એ વર્ગ લંબાઈ દરેક વર્ગની સમાન થઈ કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ તો વર્ગોમાં 20-20 નો ડિફરન્સ છે, તો જેટલાનો ડિફરન્સ છે એના અડધા કરીને અધસીમા એટલે કે આગળની સંખ્યામાં આપણે ઉમેરી દઈએ તો આપણને મધ્ય કિંમત મળી જાય. એટલે કે અહીંયા જો 500 અને 520 ની વચ્ચે 20 નો ડિફરન્સ છે, 20 ને આપણે બે વડે ભાગીએ તો 10 આવે, તો 500 માં આપણે 10 ઉમેરી દઈએ તો આપણે આ વર્ગ માટે આપણી મધ્ય કિંમત કેટલી થશે, 510 થશે. હવે આ તો થઈ શોર્ટ ટ્રીક થઈ. એ સિવાય તમને જે મેઇન વાત કરી એ પ્રમાણે અધસીમા વત્તા ઉધ્વસીમા બંનેનો સરવાળો કરો એને બે વડે ભાગો. ચલો તો આપણે સરવાળો કરીએ, 500 વત્તા 520 એટલે કે 1020 થશે. 1020 ને બે વડે ભાગીએ તો 510 મળે. તો આપણે સામાન્ય રીતે મેં શોર્ટ ટ્રીક કીધી એ મુજબ પણ જઈ શકાય અને સરવાળો કરીને બે વડે ભાગી પણ શકાય. હવે શું થશે, તો દરેક વર્ગમાં આપણે ઉપર છેલ્લી નજર નાખી લેવાની કે દરેક વર્ગની વર્ગ લંબાઈ સમાન છે. જો વર્ગ લંબાઈ સમાન હોય તો અહીંયા મધ્ય કિંમતમાં પણ એટલો ડિફરન્સ મળે. જેમ કે અહીંયા આપણે જોઈએ બીજા વર્ગ માટે, તો 520 અધસીમા છે, 540 ઉધ્વસીમા છે, બંનેનો સરવાળો કરીને બે વડે ભાગીએ તો આપણને 530 મળે. હવે ઉપરના વર્ગમાં આપણને 510 મળતું હતું, અહીંયા 530 મળે છે. તો 20-20 નો ડિફરન્સ છે જે વર્ગ લંબાઈ જેટલો છે. તો એનાથી પણ આગળ જઈએ તો આપણે 550 મળશે અહીંયા. એના આગળ જોઈએ તો 570 મળશે. એનાથી આગળ જોઈએ તો આપણને 590 મળે. આમ આપણને મધ્ય કિંમતનું ખાનું ભરાઈ જાય છે. હવે અહીંયા વાત કરી તે મુજબ કે જે એ છે એ ક્યાંથી લેવાનું છે, તો મધ્ય કિંમતમાંથી જે ધારેલો મધ્યક છે. હવે આ જે વર્ગો છે એ જોઈએ તો 5 કુલ વર્ગો આપેલા છે. હવે 5 વર્ગો માટે તમારે એટલું યાદ રાખવાનું કે મધ્ય કિંમત આપણે ધારેલો મધ્યક શોધવો હોય મધ્ય કિંમતમાંથી તો વચ્ચોવચની જે સંખ્યા છે એને પસંદ કરવાની, જેથી કરીને આપણે DI નું જે ખાનું આવશે એ ખૂબ સરળ મળશે. એટલે આપણે મધ્ય કિંમતમાંથી જો આપણે એ ધારવો છે તો કોને ધારીશું, તો વચ્ચોવચની સંખ્યા પસંદ કરીશું, એટલે કે વચ્ચોવચની સંખ્યા 550 છે. તો એના ઉપર આવી રીતે બોક્સ બનાવી દેવાનું અને એની આગળ આપણે એ લખી દઈશું, જેથી કરીને આપણે જ્યારે સોલ્યુશન એટલે કે ગણતરી કરીએ ત્યારે આપણને ડાયરેક્ટ ખબર પડે કે એની કિંમત 550 અહીંયાથી લેવાની છે. ચલો તો આપણું એનું કામ પતી ગયું. હવે શું કરવાનું છે, તો DI નું ખાનું. તો એટલું યાદ રાખવાનું કે આપણે જે વર્ગ એટલે કે મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્ય ધારે છે એની સામે DI પણ 0 થશે અને FIDI પણ 0 થાય. એના પછી સ્ટેપ બાય સ્ટેપ જવાનું. તો આ પહેલા વર્ગ માટે જોઈએ તો આ સૂત્ર મુજબ જવાનું. સૂત્ર આપણું કયું છે, DI બરાબર XI માઇનસ A, એટલે કે XI એટલે આ 510 અને એ દરેક માટે સરખો રહેશે. તો 510 માંથી 550 બાદ કરીએ આપણે તો આપણને મળશે માઇનસ 40,
મોટામાંથી નાના નહી વાત કરવાના, આપણે એટલું યાદ રાખવાનું કે એક્સઆઈ માંથી એ વાત કરવાનું છે. એ છે દરેક વર્ગ માટે સરખો હશે, માટે આપણે મોટામાંથી નાના બાદ કરવાની ગણતરી નહીં રાખવાની. જે વર્ગ માટે મધ્ય કિંમત છે એમાંથી એ બાદ કરવાનું. તો 510 માંથી 550 બાદ કરે તો -40, 530 માંથી 50 બાદ કરે તો -20, એમાંથી 550 માંથી આ વર્ગ માટે એ જોઈએ તો 550 XI એ સરખો, બંનેની બાદ બાકી કરીએ તો 0 મળે. એટલા જ માટે મેં તમને પહેલેથી કહી દીધું કે જે ધારેલી મધ્ય કે આપણે જે ધારીએ છીએ એની સામેનું DI નું ખાનું પણ 0 ને FIDI નું ખાનું પણ 0 લખી દેવાનું. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી કે 20-20 ઉમેરતા જઈએ, એટલે કે 20-20 વધતા જાય છે. જે આપણી વર્ગ લંબાઈ જેવા હતા, એટલે કે -40 માં 20 ઉમેરે તો -20, -20 માં 20 ઉમેરીએ તો 0, 0 માં 20 ઉમેરીએ તો +20, અને +20 માં 20 ઉમેરીએ તો +40, એમ કરીને આપણને જે DI નું ખાનું છે એ પણ મળી ગયું. હવે શું કરવાનું છે તો FIDI, એટલે કે FIDI નું ખાનું આપણે ગુણાકાર કરવો પડશે. FI અને DI કેવી રીતે મળે તો આ FI નું ખાનું એટલે કે આ બીજા નંબરનું ખાનું, અને DI નું ખાનું એટલે કે આ ચોથા નંબરનું ખાનું, આ બંને ખાનાનો આપણે ગુણાકાર કરતા જઈએ. તો જો 12 + 48 થશે, પરંતુ માઇનસની નિશાની અને પાછળ 0 છે એટલે 480 થશે. એના પછી જોઈએ તો 14 × 28 -280 થશે. 0 નું ખાનું છે એમાં જોઈએ તો DI 0 છે, FI 8 છે, તો 8 × 0 એટલે 0 થશે. એના પછી જોઈએ તો 6 × 20 એટલે 6 × 2 = 12, અને પાછળ 0 છે એટલે 120 થશે. એના પછી જોઈએ તો 10 × 40 તો 4 × 1 = 4, અને પાછળ 2 = 0. 10 × 40 એટલે 10 નો પણ 0 અને 40 નો 0, એમ કરીને 400. હવે આપણે જોઈએ તો સૂત્રમાં FIDI ની એટલે કે સિગ્મા FIDI ની જરૂર છે. તો સિગ્મા FIDI શોધવા માટે આ બધાનો સરવાળો કરવો પડશે. પરંતુ અહીંયા એક વસ્તુ નોટિસ કરો કે તમે આ ધન છે જ્યારે ઉપરની તરફ બે સંખ્યા ઋણ છે. તો પહેલા ધન સંખ્યાનો સરવાળો કરી દઈએ તો અહીંયા સરવાળો કરીએ તો 400 + 120 એટલે કે 520 થશે, અને ઉપરની સંખ્યાનો ભલે સરવાળો થશે એટલે કે આપણી સરખી નિશાની છે તો સરવાળો થાય, પરંતુ એની નિશાની તો માઇનસ હશે. તો માઇનસ, ચલો હવે સરવાળો કરીએ. 0 + 0 એટલે 0, 8 × 8 = 16 થશે, વધી પડી 1, અહીંયા 1 મૂકીએ તો 4 × 1 = 5 અને 2 = 7. તમે આ રીતે સાદુરૂપ આપો તો તમારે ભૂલ પડે નહીં. હવે 760 માંથી 520 બાદ કરવાના, અને મોટો પદ 760 છે એટલે આપણે નિશાની આગળ માઇનસ મૂકીશું. તો જો 0 માંથી 0 જાય તો 0, 6 માંથી 2 જાય તો 4, 7 માંથી 2 જાય 5 જાય તો 2, એટલે કે અહીંયા સિગ્મા FIDI આપણને કેટલો મળ્યો? -240. અહીંયા આપણે સૂત્રમાં જોઈએ તો એ એટલે કે ધારેલો મધ્યક, સિગ્મા FIDI અને સિગ્મા FI, આટલી વસ્તુની આપણે જરૂર હતી. તો એ બરાબર કેટલા લઈશું? તો 550 લઈશું. સિગ્મા FIDI કેટલા લઈશું? તો 240 લઈશું, -240. સિગ્મા FI કેટલા લઈશું? તો 50 લઈશું. બસ, તો હવે આપણે આ સૂત્રના એટલે કે સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે. હવે આપણે સૂત્રમાં એ બરાબર કેટલા લઈશું? તો એ બરાબર આપણે ધારેલો મધ્યક 550 લીધેલો છે, પ્લસ જે સૂત્રનો છે સિગ્મા FIDI બરાબર કેટલા આવ્યા? તો -240 આપણે કૌંસમાં લખીશું, જેથી કરીને સાદુરૂપ આપવામાં આપણને ભૂલ ના પડે. સિગ્મા FI બરાબર કેટલા હતા? તો 50 હતા. ચલો આગળ સાદુરૂપ આપીએ તો કેટલું મળે છે? 550 એમના એમ. અહીંયા જોઈએ તો નિશાની આ પ્લસ છે, આ માઇનસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે, અને સાદુરૂપ આપીએ તો 240 / 50. તો અહીંયા એક 0 જતો રહેશે, 24/5 કરવા પડે, કેટલા આવે છે? તો 550 - 24/5, આપણે રફ કામમાં આ રીતે ભાગાકાર કરી શકીએ તો 5 + 24 વધ્યા 4, ઉપરથી ભાગ ના ચાલે એટલે દશાંશ ચિહ્ન મૂકીને 0 ઉતાર્યા તો 5 × 8 = 40, એટલે કે 4.8 જવાબ આવે છે આનું સાદુરૂપ ખાલી. તો અહીંયા 550 માંથી 4.8 બાદ કરીએ. કેવી રીતે બાદ કરવાના? બે રીતે બાદ કરાય. તમે 550 ની પાછળ દશાંશ ચિહ્ન મૂકીને 0 મૂકી શકો છો, કારણ કે આપણે એમાંથી 4.8 બાદ કરવાના છે, એટલે કે 10 કોઈ પણ સંખ્યાની પાછળ દશાંશ ચિહ્ન ના આપ્યું તો છેલ્લે નંબર જે હોય એની પાછળ દશાંશ ચિહ્ન મૂકીને તમે 0 મૂકી શકો છો. અહીંયા આપણે 4.8 માં દશાંશ ચિહ્ન પછી 1 નંબર હતો તો આપણે 1 0 મૂક્યા. અહીંયા આપણે બાદ બાકી કરીએ તો કેટલી આવે? તો અહીંયા જો 10 લઈએ તો 10 આવશે, અહીંયા 9 આવશે,
અને પાંચની જગ્યાએ ચાર આવશે. દસમાંથી આઠ જાય તો બે વધે, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. નવમાંથી ચાર જાય તો પાંચ વધે, નવમાંથી અહીંયા કંઈ નથી એટલે કે ઝીરો હોય તો ચારમાંથી ઝીરો જાય તો ચાર, પાંચમાંથી ઝીરો જાય એટલે પાંચ. તો 545.2 આવે છે. અહીંયા બીજી રીતે જોઈએ તો 550માંથી અહીંયા 4.8માં રાઉન્ડ ફિગર 4 છે, તો પહેલા 4 બાદ કરો તો 546 આવે. હવે 546માંથી 0.8 બાદ કરવાના છે તો કેટલા આવે, 545. અને જે 1 વધ્યો એમાંથી 0.8 બાદ કરો તો 0.2 વધે, જે આની પાછળ જોઈન્ટ થઈ જાય. એટલે કે જે મધ્યક શોધવાનો હતો, મધ્યક એક્સ બાર બરાબર 545.2 જે આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ધારેલા મધ્યકની રીત પસંદ આવી હશે. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને આપણા નવા વર્ષનું જે ટાર્ગેટ છે, ગુજરાતના ધોરણ 10ના 1,00,000 વિદ્યાર્થીઓ સુધી આપણી આ ચેનલને પહોંચાડવાની છે, તો તમે તમારા વોટ્સએપના દરેક ગ્રુપમાં આ વિડીયોની લિંક શેર કરજો. તમારા સ્ટેટસમાં પણ આ વિડીયોની લિંક મૂકજો, જેથી કરીને તમારા ધોરણ 10ના બીજા મિત્રો છે એમને પણ આ વિડીયો પહોંચી શકે અને એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આપણે બીજી રીતો સાથે આ જ ચેપ્ટરના બીજા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.